નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણો 12મા ધોરણનો લાસ્ટ યુનિટ એટલે કે યુનિટ 10 પરિસ્થિતિ વિદ્યા ઇકોલોજીના પ્રથમ ચેપ્ટર સજીવો અને વસ્તીની ચર્ચા કરવાના છીએ. સૌથી પહેલાં આપણે પરિસ્થિતિ વિદ્યા ઇકોલોજી એનો અભ્યાસ છે એ કરીએ. પરિસ્થિતિ વિદ્યા ઇકોલોજી આ શબ્દ ગ્રીક ભાષામાંથી ઉતરી આવેલ છે. ઇકોલોજી શબ્દ ગ્રીક ભાષામાંથી છે આપણને મળેલો છે, જે બે શબ્દ જોડાઈને બનેલો છે. એક ઓઇક્સ, ઓઇક્સ એટલે કે હોમ, ઓઇક્સ એટલે કે હોમ મીન્સ કે વસવાટ અથવા તો રહેઠાણ, અને બીજું લોગોસ. લોગસ શબ્દનું અર્થઘટન થાય સ્ટડી મીન્સ કે અભ્યાસ. ઇકોલોજી શબ્દ બે ગ્રીક ભાષાના શબ્દ ઓઇક્સ એટલે કે હોમ વસવાટ અને લોગસ એટલે કે સ્ટડી અભ્યાસ, આ બે શબ્દ જોડાઈને બનેલો છે. આમ કહી શકીએ કે પરિસ્થિતિ વિદ્યા, આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે આના પરથી કહી શકાય કે પરિસ્થિતિ વિદ્યા સજીવો અને તેમના રહેઠાણનો અભ્યાસ કરાવે છે, અથવા તો એમ પણ કહી શકાય કે પરિસ્થિતિ વિદ્યામાં સજીવો અને તેમના રહેઠાણનો અભ્યાસ કરવામાં આવે છે. ઈસવીસન 1960માં ઓડેમ નામના સાયન્ટિસ્ટે પરિસ્થિતિ વિદ્યાની વ્યાખ્યા આપી. પરિસ્થિતિ વિદ્યાની વ્યાખ્યા ઓડેમના મંતવ્ય મુજબ પરિસ્થિતિ વિદ્યા શું છે? તો સજીવો અને પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધોનો અભ્યાસ. ઓડેમના મંતવ્ય મુજબ પરિસ્થિતિ વિદ્યા એટલે સજીવો અને તેમના પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધોનો અભ્યાસ. એટલે પરિસ્થિતિ વિદ્યા. ઓડમે પરિસ્થિતિ વિદ્યા માટે શું કીધું? તો કે સજીવો અને તેમના પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધોનો અભ્યાસ એટલે પરિસ્થિતિ વિદ્યા. આમ પરિસ્થિતિ વિદ્યામાં સજીવો અને સજીવોના આંતર સંબંધોનો અભ્યાસ કરવામાં આવે છે. પરિસ્થિતિ વિદ્યામાં આપણે આગળ ઉપર જોતા જઈએ તો પરિસ્થિતિ વિદ્યા ઘણી બધી શાખાઓમાં
વહેંચાઈ જાય છે. જુદી જુદી પરિસ્થિતિ વિદ્યાની શાખાઓ છે એ જોવા મળે છે, જેમ કે પ્રાણી પરિસ્થિતિ વિદ્યા, વનસ્પતિ પરિસ્થિતિ વિદ્યા, વસ્તી પરિસ્થિતિ વિદ્યા, સમાજ પરિસ્થિતિ વિદ્યા, મીઠા પાણીની પરિસ્થિતિ વિદ્યા, દરિયાઈ નિવસન તંત્રની પરિસ્થિતિ વિદ્યા, આવા જુદા જુદા પ્રકારોની અંદર પરિસ્થિતિ વિદ્યા છે એ વહેંચાતી જોવા મળે છે. એટલે આપણે શરૂઆતમાં આ આખો પરિસ્થિતિ વિદ્યાનો યુનિટ છે, તો આ યુનિટની અંદર આપણે જોઈએ તો પરિસ્થિતિ વિદ્યા એટલે શું, ગ્રીક ભાષાના બે શબ્દો ઓઇક્સ અને લોગોસ એના ઉપરથી ચર્ચા કરી, અને પરિસ્થિતિ વિદ્યાની વ્યાખ્યા ઓડેમે આપેલી હતી. ઓડેમના મંતે મુજબ સજીવ અને તેમના પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધોનો અભ્યાસ એટલે પરિસ્થિતિ વિદ્યા. અને એમાં ઘણી બધી પરિસ્થિતિ વિદ્યાની શાખાઓ છે, હું બોલતો જાઉં છું, યાદ રાખતે જજો. પ્રાણી પરિસ્થિતિ વિદ્યા, વનસ્પતિ પરિસ્થિતિ વિદ્યા, વસવાટ પરિસ્થિતિ વિદ્યા, મીઠા જળની પરિસ્થિતિ વિદ્યા, દરિયાઈ પરિસ્થિતિ વિદ્યા, વસ્તી પરિસ્થિતિ વિદ્યા, આવી જુદા જુદા પ્રકારની પરિસ્થિતિ વિદ્યા છે એ જોવા મળે છે. લગભગ પરિસ્થિતિ વિદ્યા કુલ 22 જેટલા પ્રકારોની અંદર વહેંચાઈ છે. આપણે ચેપ્ટરમાં આગળ વધતા જઈએ તો આપણું સજીવ વિશ્વ વિવિધ પ્રકારના આકર્ષક અને નવાઈ પમાડે તેવું છે. આપણું આખું જે જૈવિક વિશ્વ, સજીવોનું વિશ્વ છે, એકદમ એટ્રેક્ટિવ છે અને આપણે આશ્ચર્યજનક પરિસ્થિતિ ઉત્પન્ન થાય એવું છે. આપણે આ સજીવ વિશ્વને જોઈએ તો મહાઅણુઓ, અણુઓ, અંગિકાઓ, કોષો, પેશીઓ, અંગો, અંગતંત્રો, અંગતંત્રોનું સંગઠન થાય એટલે એમાંથી સજીવ, સ્વતંત્ર સજીવો, વ્યક્તિગત જુદા જુદા સજીવો ભેગા થાય એટલે વસ્તી બને, પછી સમાજ અથવા તો સમુદાય રચાય, સમાજ અથવા તો સમુદાયની અંદર જોઈએ આપણે તો જુદા જુદા સમુદાયના સજીવો એકઠા થાય એટલે નિવસન તંત્ર બને, જુદા જુદા નિવસન તંત્રો એકઠા થાય એટલે જુદા જુદા જૈવ વિસ્તારો રચાય, અને બધાય નિવસન તંત્ર જૈવ વિસ્તારો ભેગા થઈ જાય યાની કે જીવાવરણની રચના થતી જોવા મળે. આપણે જે સજીવ વિશ્વ વિવિધ પ્રકારનોને આકર્ષક નવાઈ પમાડે તેવું છે, આ વિશ્વને સમજવા માટેથી આપણે જુદા જુદા સંગઠન સ્તરે એનો અભ્યાસ છે એ કરીએ છીએ. આપણે આ સંગઠન સ્તરો દ્વારા આપણે સજીવ વિશ્વની જટિલતાનો અભ્યાસ કરીએ છીએ. એટલે કે મહાણુઓ, જુદા જુદા અણુઓનું સંગઠન થાય જુદા જુદા, એટલે સોરી અહીંયા પરમાણુઓ, પરમાણુઓના સંગઠન દ્વારા એટલે પરમાણુઓ ભેગા થાય એટલે અણુઓ બને, અણુઓનું સંગઠન થાય એટલે મહાણુઓ અને અંગિકાઓ બને, અંગિકાઓ ભેગી થઈ જાય એટલે કોષ બને, જુદા જુદા કોષો ભેગા થઈ જાય એટલે પેશીઓ રચાય, પેશીઓ ભેગી થાય એટલે અંગો રચાય, અંગો ભેગા થાય એટલે નિવસન તંત્ર બને, નિવસન અંગો ભેગા થાય એટલે અંગતંત્ર બનશે, અંગતંત્ર ભેગા થાય એટલે સ્વતંત્ર સજીવો બનશે, સજીવો દ્વારા વસ્તી રચાય, વસ્તી પછી સમુદાય રચાય, નિવસન તંત્ર રચાય, જૈવ વિસ્તારો રચાય અને જીવાવરણનું નિર્માણ થાય.
આ દરેક સંગઠન સ્તરનો અભ્યાસ કરી આપણે વિશ્વની જે વિવિધતા છે એની જટિલતા શું છે એનો અભ્યાસ છે એ કરી શકીએ છીએ. હવે આપણે જ્યારે અભ્યાસ કરતા હોય ત્યારે આપણે બે પ્રકારના પ્રશ્ન આપણે મગજમાં થાય એનું એક એક્ઝામ્પલ આપેલું છે બુકમાં, કે દાખલા તરીકે આપણે સવારના સમયે બુલબુલના ગીતો સાંભળતા હોઈએ તો આપણા મગજમાં બે પ્રકારના પ્રશ્નો ઉત્પન્ન થાય. એક, કે આ પક્ષીઓ શા માટે ગાય છે, અને બીજું, પક્ષીઓ કેવી રીતના ગાઈ શકે છે. તો એક આપણી કુતૂહલ દ્રષ્ટિનો પ્રશ્ન થયો, જેમ કે પક્ષીઓ શા માટે ગાય છે. તો પક્ષીઓ જુદા જુદા પ્રાણીઓ પોતાની પ્રજનન ઋતુમાં પોતાના સાથીને આકર્ષવા માટેથી છે એ જુદા જુદા અવાજો ઉત્પન્ન કરે છે. પક્ષીઓની જેમ દેડકાઓ પણ ચોમાસામાં માદા દેડકા દ્વારા નર દેડકા આ અવાજ દ્વારા આકર્ષાય છે, એવી રીતના પક્ષીઓ દેડકાઓ આ બધા કઈ રીતના ગાઈ શકે છે. તો બીજા પ્રશ્નનો જવાબ થાય કે એના માટે એમાં સ્વર પેટી આવેલી હોય છે, જે સ્વર પેટી દ્વારા ધ્વનિ ઉત્પન્ન થતું જોવા મળે છે. આમ આપણે છે એ જુદા જુદા આવા પ્રશ્ન કરી અને નિવસન તંત્રની જે જટિલતા છે આપણી આસપાસની એનો અવલોકન છે એ કરતા હોઈએ છીએ. હવે નિવસન તંત્રની ચર્ચામાં આપણે 14મા ચેપ્ટરની અંદર શીખી ગયેલું છે નિવસન તંત્રમાં કે નિવસન તંત્ર શું છે. આજે આપણે પરિસ્થિતિ વિદ્યા શરૂ કરતા પહેલાં હું કેટલાક શબ્દની વ્યાખ્યાઓ તમને અત્યારે કહેતો જાઉં છું, એ તમારે કાયમી માટે યાદ રાખવાની થશે. પહેલો શબ્દ છે જાતિ. જાતિની જુદી જુદી રીતે વ્યાખ્યા આપી શકાય છે. એમાંની એક વ્યાખ્યા આપણે 11મા ધોરણમાં જાતિની સમજૂતીને વ્યાખ્યા આવી ચૂકેલી છે, કે સજીવોનો એવો સમૂહ કે જે વધુમાં વધુ લક્ષણોમાં સામ્યતા દર્શાવતો હોય અને આંતર પ્રજનન દ્વારા પ્રજનનક્ષમ સંતતિનું નિર્માણ કરી શકતો હોય તેને જાતિ કહે છે. સજીવોનો એવો સમૂહ કે જે વધુમાં વધુ લક્ષણોમાં સામ્યતા દર્શાવતો હોય અને આંતર પ્રજનન દ્વારા પ્રજનનક્ષમ સંતતિનું નિર્માણ કરી શકતો હોય આવા સજીવ સમુદાયને જાતિ કહેવાય છે. પછી બીજી એક શબ્દ સમજૂતી ડેફિનેશન જોઈએ, વસ્તી. કોઈ એક જાતિનું એક જ સમયે અને એક વસવાટમાં રહેલા સમૂહ વડે રચાતો એકમ એટલે વસ્તી. વસ્તી એટલે કોઈ એક જ જાતિનો સમૂહ જે એક સમયે અને એક વસવાટમાં સ્થિર હોય એને વસ્તી તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે ઉદાહરણ આપીએ તો ગીરમાં સિંહની વસ્તી, ડાંગમાં
શાગની વસ્તી. તો બધાય વસ્તીના ઉદાહરણ છે, ગીરમાં સિંહની વસ્તી, ડાંગમાં શાગની વસ્તી, આ વસ્તીના એક્ઝામ્પલ. એટલે જ્યાં એક જ જાતિને લેવામાં આવે, એક જ વિસ્તાર લેવામાં આવે, અને એ નિશ્ચિત સમયગાળો કે જે તે સમયે આપણે ચર્ચા કરતો એ સમયગાળો, એટલી વસ્તી બનાવે છે. વસ્તી પછીનો ત્રીજો શબ્દ છે સમાજ અથવા તો જૈવ સમાજ. તો કોઈ એક વસવાટમાં રહેલી વિવિધ જાતિઓની એકબીજા સાથેની આંતરક્રિયા દ્વારા રચાતા એકમને સમાજ અથવા તો જૈવ સમાજ કહે. કોઈ એક વસવાટમાં રહેલી વિવિધ જાતિઓની, વિવિધ જાતિઓની એને બદલે આપણે એમ લખી શકીએ કે વિવિધ વસ્તીઓની વિવિધ જાતિઓની એને બદલે એમ લખી શકીએ કે વિવિધ વસ્તીઓની એકબીજા સાથેની આંતર પ્રક્રિયા દ્વારા રચાતો એકમ એટલે જૈવ સમાજ. પછી નો શબ્દ છે નિવસન તંત્ર. જેની ચર્ચા આપણે આગળ 14મા ચેપ્ટરમાં કરી ગયેલા છીએ અને 14મા ચેપ્ટરમાં આવે નિવસન તંત્ર. જૈવ સમાજ અને તેની આસપાસના અજૈવિક ઘટકો દ્વારા રચાતો એકમ એટલે નિવસન તંત્ર. અને બધા જ નિવસન તંત્ર ભેગા થઈ જાય એટલે જીવાવરણની રચના થાય. તો આપણે ઇકોલોજીમાં આ શબ્દ બધા વારંવાર આવશે, જેની તમારે ખાસ ડેફિનેશનો યાદ રાખવી. જાતિ એટલે એવો સમૂહ કે વધુ સરખા લક્ષણો ધરાવતો એને આંતરપ્રજ્ઞાન દ્વારા પ્રજ્ઞાનક્ષમ સંતતિનું નિર્માણ કરી શકે. વસ્તી એટલે કોઈ એક જાતિ નો જ સમૂહ જે એક સમયે એક જગ્યાએ વસવાટ કરતો હોય એને વસ્તી કહેવાય. જૈવ સમાજ એટલે જુદી જુદી વસ્તીની એક વસવાટમાં રહીને થતી આંતરક્રિયાઓ. ખાસ યાદ રાખજો, જુદી જુદી વસ્તીની એક વસવાટમાં રહીને થતી આંતરક્રિયાઓ એટલે જૈવ સમાજ બને. જૈવ સમાજ અને અજૈવિક ઘટકોની આંતરક્રિયાઓ વડે રચાય નિવસન તંત્ર. હવે આપણે આ ચેપ્ટરમાં આગળ વધતા જઈ અને આ પ્રથમ ટોપિકની ચર્ચા, સજીવો અને તેમનું પર્યાવરણ, આપણો પહેલો ટોપિક, કે જૈવિક સ્તરે પરિસ્થિતિ વિદ્યા એ દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા છે. મીન્સ કે સજીવોની સાપેક્ષે વિચારીએ તો સજીવોની સાપેક્ષે પરિસ્થિતિ વિદ્યા એ એમની દેહધાર્મિક ક્રિયાવિધિઓના અભ્યાસની ચર્ચા છે. આ આપણને વિવિધ સજીવોના જીવંત રહેવા અને પ્રજનન સંબંધે તેમના પર્યાવરણ પ્રત્યેના અનુકૂલનોની સમજૂતી આપે છે. વિવિધ સજીવોને માત્ર જીવંત રહેવા માટે અને પ્રજનન સંબંધે પર્યાવરણ સાથે કઈ રીતના અનુકૂલનો આપે છે એની સમજૂતી આપણે દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા આપે છે. હવે આપણે જોઈએ તો આપણી પૃથ્વી, તો કે પૃથ્વી સૂર્યની ફરતે પરિભ્રમણ કરે છે. આ પૃથ્વી એક ચોક્કસ નમન દર્શાવી
ને પરિભ્રમણ કરતી જોવા મળે છે, ચોક્કસ નમન દર્શાવે અને પરિભ્રમણ કરે છે. હવે પૃથ્વીના પરિભ્રમણને કારણે તાપમાનના ફેરફારો અને તાપમાનના સમયગાળો એટલે કે તાપમાન અવધિ આ બંને દ્વારા થતા ફેરફારોને કારણે વિવિધ ઋતુઓ નક્કી થાય છે. જ્યારે તેમની સાથે વૃષ્ટિપાત સંકળાય ત્યારે જ્યારે આની સાથે વૃષ્ટિપાત સંકળાય એટલે કે તાપમાનના ફેરફારો, તાપમાનના સમયગાળાની સાથે વૃષ્ટિપાત, વૃષ્ટિપાત એટલે વરસાદ, વૃષ્ટિપાત એટલે વરસાદ, હિમવર્ષા, આ બધું વૃષ્ટિપાતમાં સંકળાય એના પરિણામે એના જે વાર્ષિક ફેરફારો થાય જે વિસ્તારો નક્કી કરે એટલે કે તાપમાનના ફેરફાર, તાપમાનનો સમયગાળો, વરસાદ, વરસાદનો સમયગાળો, આ બધા જ સંયુક્ત રીતે ભેગા થઈ એના જે વાર્ષિક ફેરફારો થાય છે એ વાર્ષિક ફેરફારો દ્વારા જૈવ વિસ્તાર નક્કી થતો જોવા મળે છે. એટલે કોઈ પણ જૈવ વિસ્તાર નક્કી કરવા માટે તે વિસ્તારનું આબોહવાકીય પરિબળો, આબોહવાકીય પરિબળો મુખ્ય બે છે, એક તાપમાન અને બીજું વરસાદ, વૃષ્ટિપાત, આ બંને દ્વારા જે તે વિસ્તારના જૈવ વિસ્તારો નક્કી થતા જોવા મળે છે. આપણે જુદા જુદા જૈવ વિસ્તારોના ઉદાહરણ રૂપે જોતા જઈએ, દાખલા તરીકે રણ વિસ્તાર, જૈવ વિસ્તારના એક્ઝામ્પલ સ્વરૂપે જોતા જઈએ તો રણ વિસ્તાર પહેલું ઉદાહરણ, બીજું ઉદાહરણ તરીકે જોતા જઈએ તો વર્ષાઓનો, ત્રીજું ઉદાહરણ જોઈ તો ટુંડ્રા પ્રદેશો હિમછાદિત વિસ્તારો જ્યાં કોઈ પણ ધ્રુવ પ્રદેશમાં આવેલા વિસ્તારો છે જ્યાં વનસ્પતિ પણ શક્ય બનતી નથી એવા વિસ્તારો. આ બધા વિસ્તારો કોને આધારે રચાય? તો કે તાપમાનનો સમયગાળો, તાપમાનનો ફેરફાર ને ત્યાં પડતા વરસાદ, આ ત્રણેયના વાર્ષિક ફેરફારને કારણે બધા વિસ્તારોની રચના થતી જોવા મળે છે. દરેક જૈવ વિસ્તારની અંદર સર્જાતી ક્ષેત્રીય તેમજ સ્થાનિક ભિન્નતાઓને કારણે નૈસર્ગિક નિવાસસ્થાનોમાં વ્યાપક વિવિધતાનું નિર્માણ થાય છે. આપણે જૈવ વિસ્તાર કેમ નિર્માણ પામે તે હમણાં આપણે જોયું કે જે તે વિસ્તારના બદલતા તાપમાન, તાપમાનનો સમયગાળો, વૃષ્ટિપાત એટલે વરસાદનો સમયગાળો, એમાં થતો બદલાવ એની સંયુક્ત અસરને કારણે જૈવ વિસ્તાર નિર્માણ પામે. અને આ જૈવ વિસ્તારોની અંદર ક્ષેત્રીય તેમજ સ્થાનિક ભિન્નતા ઉત્પન્ન હોય એને કારણે નૈસર્ગિક નિવાસસ્થાનમાં ખૂબ મોટી વિવિધતા જોવા મળે. એના ઉદાહરણ સ્વરૂપે જોઈએ કે ભારતને મુખ્ય ચાર જૈવ વિસ્તારોની અંદર વહેંચી નાખવામાં આવેલો છે. એક ઉષ્ણકટિબંધીય વર્ષાવનોનો વિસ્તાર છે, બીજું પર્ણપ્રપાતી વનો છે એટલે કે પાનખર જંગલો છે, પર્ણપ્રપાતી વન, રણ પ્રદેશ છે, સમુદ્ર તટ છે. તો ભારતના ચાર જૈવ વિસ્તારો શું દર્શાવે છે? તો કે ભારતના ચાર જૈવ વિસ્તારો જુદી જુદી ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવાકીય પરિસ્થિતિ છે. ભારતના જુદા જુદા વિસ્તારમાં તાપમાન, વરસાદનું પ્રમાણ અલગ અલગ રહે છે. હવે જે જે વિસ્તારો છે એ જે વિસ્તારો માત્ર બધા જ અનુકૂળ નિવાસસ્થાન
સર્જે છે એવું નથી, બધા જે વિસ્તારો અનુકૂળ નિવાસસ્થાન સર્જે એવું નથી, કેટલાક કઠોર પરિસ્થિતિનું સર્જન કરે છે, એવા જે વિસ્તારો પણ જોવા મળે છે. આ કઠોર પરિસ્થિતિનું સર્જન કરતા જે વિસ્તારો, જેમ કે રાજસ્થાનનું ગરમ રણ એક્ઝામ્પલ તરીકે જોઈએ ને, તો રાજસ્થાનનું ગરમ રણ, રાજસ્થાનના રણમાં આપણને શેકી નાખે એવો ખૂબ ગરમ તડકો પડતો જોવા મળે છે. તો મેઘાલયના જંગલો, જે આપણા વર્ષાવનો છે, સતત નીતરતા હોય છે, મેઘાલયમાં વરસાદ પુષ્કળ થાય, જે વર્ષાવનો તરીકે પણ આપણા ભારતના ઓળખાય છે. મેઘાલયના જંગલો સતત વરસાદ થતો હોય છે, નીતરતા વન તરીકે પણ એને ઉપમા આપવામાં આવે છે મેઘાલયના જંગલોને. આ ઉપરાંત આપણે આવું જોઈએ તો કેટલીક ખીણો ગરમ પાણીના ઝરણાઓ આ બધા જુદા જુદા પ્રકારના વિષમ પરિસ્થિતિ દર્શાવતા નિવાસ સ્થાનો છે. એવા જે વિસ્તારો છે કે જ્યાં સામાન્ય રીતે સામાન્ય સજીવને ટકવું છે એ ખૂબ મુશ્કેલ હોય છે. કેટલીક દુર્ગંધ મારતા સેન્દ્રીય વિસ્તારો, જેને કરણ પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે, માર્શલેન્ડ, તો આ બધા વિષમ પરિસ્થિતિમાં પણ જે વિસ્તારોનું નિર્માણ થયેલું જોવા મળે છે. એટલે જે વિસ્તારો બધાય અનુકૂળ હોય એવા નહીં, કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિ ધરાવતા જે વિસ્તારો પણ છે એ જોવા મળે છે, અને એમાં પણ કેટલાક સજીવો અનુકૂળ થઈને રહેતા જોવા મળે છે. કોઈ પણ જે વિસ્તારમાં મુખ્ય ચાર અજૈવિક પરિબળો એની અસર દર્શાવતા જોવા મળે છે, કોઈ પણ જે વિસ્તારમાં ચાર અજૈવિક પરિબળો અસર કરતા હોય છે. પહેલું પરિબળ છે તાપમાન, બીજા પરિબળ તરીકે જોવામાં આવે તો પાણી બીજું પરિબળ છે, ત્રીજા પરિબળ તરીકે આપણે જોઈએ કે જે અજૈવિક પરિબળો તરીકે અસર કરે છે એ પ્રકાશ, અને ચોથા પરિબળ તરીકે ભૂમિ જમીન. આ કોઈ પણ જે વિસ્તારમાં અસર કરતા ચાર અજૈવિક પરિબળો છે. પરંતુ આ અજૈવિક પરિબળો જ નહીં, આ અજૈવિક પરિબળો જ નહીં, અન્ય કેટલાક ઘટકો, અન્ય જૈવિક ઘટકો કે જે અસરકારક છે, જેમ કે પરોપજીવીઓ, જુદા જુદા સહજીવીઓ, સજીવોના એકબીજા સાથેના સહજીવીના આંતર સંબંધો છે, પરોપજીવીના આંતર સંબંધો છે, ભક્ષકો, સ્પર્ધકો, આમ કોઈ પણ જે વિસ્તારમાં અજૈવિક પરિબળો ઉપરાંત એમના જૈવિક ઘટકો પણ, પરોપજીવીઓ છે, સહજીવીઓ છે, ભક્ષકો છે, સ્પર્ધકો છે, એ પણ અસરકારકતા દર્શાવતા જોવા મળે છે. આમ આપણે અહીંયા અજૈવિક પરિબળો અને સજીવોના આંતર સંબંધો કે પરોપજીવી, સહજીવી, ભક્ષકો, સ્પર્ધકો એની ચર્ચાઓ
आ प्रकरणनी अंदर करवाना छे। सजीवोनी वस्ती ऊपर एनी शुं असर थाय छे एनी माहिती आ प्रकरणमां आपणे जोशुं।